રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પાછળ મુખ્યત્વે ભ્રષ્ટાચાર જ કારણભૂત હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એન્ટી કરપ્શન બ્યુરો સમક્ષ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાએ કબૂલ્યું છે કે તેને લાંચ લઈ ટીઆરપી ગેમ ઝોનનું ગેરકાયદેસર બાંધકામ તોડ્યું ન હતું તેમ એસીબીના એક અધિકારીએ નામ નહીં જાહેર કરવાની શરતે જણાવ્યું હતું. સાથોસાથ એમ પણ કહ્યું કે મનસુખ સાગઠિયાએ અનેક પ્લાન પાસ કરી ભ્રષ્ટાચાર કરવાનું પણ સ્વીકાર્યું છે. 2021માં ટીઆરપી ગેમ ઝોન નાના પાયે શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદના વર્ષોમાં વધુને વધુ ગેરકાયદેસર બાંધકામ કરી તેને મોટા પ્રમાણમાં શરૂ કરવામાં આવ્યો હતો, જે તે વખતે મનપાની ટીપી શાખાએ તેનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે નોટિસ આપી હતી, પરંતુ પછીથી કોઈ કાર્યવાહી કરી ન હતી. આખરે આ ગેરકાયદે બંધાયેલા ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં બાળકો સહિત 27 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો. તે સાથે જ ટીપીઓ મનસુખ સાગઠિયાએ ગેરકાયદેસર બાંધકામ કેમ તોડ્યું ન હતું તેની પાછળના કારણો અંગે તરહ તરહની ચર્ચાઓ થતી હતી. આ માટે ભ્રષ્ટાચાર કારણભૂત હતો કે નેતાઓની ભલામણ તે બાબતે તર્ક વિતર્કો થતા હતા. જો કોઈ નેતાની ભલામણ હતી તો તેનું નામ શું છે, અગર તોએ લાંચ લીધી હતી તો કેટલી, તે બાબતેના કોઈ ખુલાસા અત્યાર સુધી થયા ન હતા કે પછી તપાસ નિષ્ઠો દ્વારા જાહેર કરાયા ન હતા. કરોડોની અપ્રમાણસર મિલકતના ગુનામાં એસીબી પાસે 6 દિવસના રિમાન્ડ પર રહેલા સાગઠિયાએ આખરે કબૂલ્યું હતું કે તેની ટીઆરપી ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ લાંચ લઈ તોડ્યો ન હતું. જોકે તેને આ માટે કેટલી લાંચ લીધી તે અંગે એસીબીના અધિકારીઓએ ખુલાસો કરવાનું હાલ ટાળ્યું છે. એસીબીના તપાસમાં થયેલા આ ખુલાસાથી સ્પષ્ટ થયું છે કે જો જે તે વખતે જ ટીઆરપી ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હોત તો કદાચિત 27 નિર્દોષ લોકોનો ભોગ ન લેવાત. એટલું જ નહીં, એસીબી સમક્ષની સાગઠિયાની બીજી કબૂલાતથી પણ સ્પષ્ટ થઈ ગયું છે કે તેને મનપામાં મોટા પાયે પેટ ભરીને કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હતો. આ ફાઇલો થોકબંધ હોવાથી તે મળવામાં જ 4-5 દિવસનો સમય લાગી જશે. ત્યાર પછી આ તમામ ફાઇલોનો એસીબી ઊંડાણપૂર્વક અભ્યાસ કરી આગળની કાર્યવાહી કરશે. એસીબીની આ કાર્યવાહીથી સાગઠિયા સાથે મળી ભ્રષ્ટાચાર કરનાર બિલ્ડરો, આર્કિટેક્ચરો વગેરેની મુશ્કેલીઓ વધી શકે તેવી શક્યતા છે. જોકે સાગઠિયા સાથે મળેલા મનાતા નેતાઓની ઊની આંચ આવશે કે કેમ તે હજુ સુધી સૌથી મોટો સવાલ છે.